गुड आफ्टरनून विद्यार्थी मित्रों, धोरण 3 विषय हिंदी आमा जुओ आपणे स्वाध्याय पोथी नी अंदर पाठ 22 સુધી ભણી ગયા, બરાબર. હવે જુઓ પાઠ 23, કામ કરો. શું કામ કરો? એમાં જુઓ પાના નંબર 48, પાના નંબર 48 ચોપડી ની અંદર જુઓ कि सूरज कहता नहीं किसी से, सूरज कहता नहीं किसी से, मैं प्रकाश फैलाता हूँ. बादल कहता नहीं किसी से, बादल कहता नहीं किसी से, मैं पानी बरसाता हूँ. आंधी कहती नहीं किसी से, मैं आफत ढा देती हूँ, मैं आफत डाल देती हूँ. कोयल कहती नहीं किसी से, मैं अच्छा गा लेती हूँ. नाच दिखाकर खेतों में मोर प्राप्त करता है मान. बातों से नहीं कामों से होती है सबकी पहचान. जो अपनी अंदर कि सूरज कहता नहीं किसी से, इन्हें कहतो नहीं કે મેં પ્રકાશ ફેલાતો, એટલે કે પ્રકાશ ફેલાવે છે. બાદલ કહેતા નહીં કિસી સે, મેં પાણી બરસાતા હું. આંધી કહેતી નહીં કિસી સે, મેં આફત ઢા દેતી હું. કોયલ કહેતી નહીં કિસી સે, મેં અચ્છા ગા લેતી હું. નાચ દિખાકર ખેતો મેં મોર પ્રાપ્ત કે કરતા હે મન. વાતો સે નહીં કામો સે, એટલે કે વાતો સે નહીં પણ શું કામ છે, હોતી હૈ સબકી પહેચાન. એટલે અહીંયા શું છે, વાતો, એટલે કે વાતોથી નથી, આપણા કામથી પહેચાન થાય છે, બરાબર. આ લેખક કોણ છે? મૈથિલી શરણ ગુપ્ત. આ જે કવિતા લખી છે તેના, બરાબર. હવે જુઓ નીચે કે શબ્દાર્થ શું છે. શબ્દાર્થ, શબ્દાર્થ એટલે કે સમાન શબ્દો, કે જેના કે જુઓ સૂરજ, સૂરજનું બીજું શું નામ થાય? સૂર્ય. ભાનુ, રવિ, થાય ને, એટલે સમાન શબ્દાર્થ, એટલે કે સમાન શબ્દ. સૂરજનું શું છે? સૂર્ય. ભાનુ, બાદર, તો શું થશે એનું? બાદર. પાણી, તો કે પાણી, જળ અને નીર. શું થશે પાણીનું? પાણી, જળ, નીર. અને આંધીનું શું થશે? વાવાઝોડું. શું થાય ગુજરાતી શબ્દ? વાવાઝોડું. આફત, આફત એટલે શું થશે? મુશ્કેલી. પહોંચાડ, પહોંચાડ એટલે કે ઓળખાણ. ખબર? હવે જુઓ મુહાવરા શું આપ્યું છે તમને ચોપડીની અંદર. મુહાવરા એમાં છે કે આફત ઢાના, આફત ઢાના એટલે કે ઉપદ્રવ મચાના, એનો શું થશે? ઉપદ્રવ મચાના. હવે જુઓ સ્વાધ્યાય પાના નંબર 49, એમાં જુઓ એક પ્રશ્ન એક કે ઉચિત ઉત્તર પર સહી સાચા કા નિશાન લગાવો, યોગ્ય ઉત્તર પર ખરાની નિશાની કરો, બરાબર. તમને અહીંયા વાક્ય આપ્યું છે, વાક્યની અંદર શબ્દ લખે છે, બરાબર. હાલ આપણે કવિતામાં વાંચ્યા એ શબ્દ ઉપર શું કરવાનું, જે વાક્યમાં સાચું આવે તે સાચું કરવાનું છે. જુઓ હવે કે એક નંબર કે પ્રકાશ કોણ ફેલાતા હૈ, કવિતાની અંદર આપણે કહી ગયા ને કે પ્રકાશ કોણ ફેલાતા હૈ, બાદલ, સૂરજ કે તારે. પ્રકાશ કોણ ફેલાવે? સૂરજ, બરાબર. બાદલ ના ફેલાવે, શું ફેલાવે? સૂરજ. તો અહીંયા શું કરીશું? સાચું. હવે બે કે પાણી કોણ બરસાતા હૈ, પાણી કોણ બરસાતા હૈ, હવા, ચાંદ કે બાદલ. પાણી કોણ બરસાવે? બાદલ. તો બાદલ પર શું કરો? સાચું કરો. ત્રણ કે નાચ કોણ દેખાતા હૈ, નાચ કોણ દેખાતા હૈ. તો જુઓ મોર, કોયલ કે સાપ. હવે નાચે કોણ, એ તો તમને ખબર જ છે, કોણ નાચે? મોર, બરાબર. ચલો ચાર કે આફત કોણ ઢાતા હૈ, આફત કોણ ઢાતા હૈ કે સૂરજ, બાદલ કે આંધી. કોણ હોય? આંધી.
તો આધીના ખાનામાં શું કરવાનું સાચું કરવાનું બરાબર હવે જુઓ પ્રશ્ન 2 કે સમાનાર્થી શબ્દ ન હોય ઇસ પર વૃત વૃત એટલે કે ગોળ કરો સમાનાર્થી શબ્દ ન હોય તેના પર વર્તુળ કરો બરાબર ચલો હવે અહીંયા જુઓ કે સૂરજ સમાનાર્થી શબ્દ તેના જીવન જેવો શબ્દ બનવો જોઈએ કે સૂરજ સૂરજ એટલે શું થશે રવિ થાય દિન કરે થાય સોમ થાય ના થાય બરાબર એટલે સમાન શબ્દ ન હોય તો શું આવશે સોમ અને શબ્દ આવશે સોમ હવે જુઓ બે કે બાદલ બાદલમાં શું હોય મેઘ નીરદ કે ઘટા તો કયો શબ્દ આવશે બોલો ચલો હા બાદલ એટલે મેઘ તો થાય અને ઘટા બી થાય તો કયો શબ્દ આવે નીરજ કયો આવે નીરજ હવે પાણી ભાઈ નદી જળ કે નીર પાણી એટલે જળ એ થાય ને નીર એ થાય તો શું ના થાય નદી બરાબર હવે જુઓ પ્રશ્ન 3 કે રિક્ત સ્થાન મે સહી શબ્દ લખો એટલે કે ખાલી જગ્યામાં સાચો શબ્દ લખવાનો છે તમારે બરાબર અહીંયા જુઓ એક નંબર કે મેં અચ્છા ગાતી હું અહીંયા તમારે વાક્ય આપ્યા છે અને તેની સામે જવાબ પણ આપે શબ્દ આપ્યા છે બરાબર પણ કેવા આડાવડા છે કે મેં અચ્છા ગાતી હું હવામાં સૂરજ બાદલ આંધી કે કોયલ તો કોણ ગાય અચ્છા કોયલ તો કયો શબ્દ આવશે અહીંયા કોયલ હવે બે કે મેં આફત ઢાળ દેતી હું હવે આફત કોણ ઢાલે આંધી કયો શબ્દ આવશે આંધી હવે 3 મેં પ્રકાશ ફેલાતા હું પ્રકાશ કોણ ફેલાવે સૂરજ ચાર મેં પાણી બરસાતા હું તો કોણ બરસાવે પાણી બાદલ બરાબર હવે જુઓ પ્રશ્ન 4 કયો પ્રશ્ન 4 કે શબ્દ કે અંતિમ અક્ષર કો લેકર શબ્દ સ્થિતિ બનાવો બરાબર તો કે શબ્દના છેલ્લા અક્ષરથી શરૂ કરી શબ્દ સ્થિતિ બનાવો શબ્દની શું બનાવવાની છે અહીંયા સ્થિતિ બનાવવાની તમને કૌંસમાં જો શબ્દ આપેલા છે કે ઈક ખરલ પ્રકાશ અને શબ્દ નાઈ હવે કે શબ્દના છેલ્લા અક્ષરથી હવે શબ્દનો છેલ્લો અહીંયા શું આવ્યો કે પ્રકાશ તો કયો શબ્દ છે છેલ્લો સ તો સ થી શું થશે આપણે કૌંસમાંથી કૌંસમાં સમાંથી શરણાઈ શું થશે શરણાઈ ચલો હવે પાછળ શું આવ્યું ઈયા ઈ છે શું થશે ઈક શું થાય ઈક ચલો પાછળ કયો શબ્દ આવ્યો ખ તો કયો શબ્દ આવશે ખરલ કયો શબ્દ આવે ખરલ તો ચલો વિદ્યાર્થી મિત્રો આપણે 6-3 કઈ તારીખ 6-3 તારીખ 6-3-2021 બરાબર ના રોજ હિન્દીનું શું હિન્દીનું પેપર છે કયા વિષયનું પેપર છે હિન્દીનું છે બરાબર એમાં પાઠ હું અહીંયા લખું છું કે કયા કયા પાઠ પૂછાશે એ તમારે પાકા કરવાના રહેશે બરાબર એમાં જુઓ પાઠ 18-23 સુધી કયો પાઠ 18-23 સુધી તેનું વાંચન કરું બરાબર પરીક્ષામાં પૂછાશે કયા પાઠથી 18-23 પાઠ સુધી પાઠ 18-23 સુધી કયું સુધી
તેનું વાંચન કરું અને પરીક્ષામાં પૂછાશે, બરાબર? ધ્યાન આપજો, કઈ તારીખ કીધી મેં? 6-3 આ મહિનામાં 6-3 થઈ ને, એ તારીખે આપણે હિન્દીનું પેપર છે ધોરણ 3માં, તો પાઠ 18 થી 23 સુધી તેનું વાંચન કરવું અને 23 પાઠ પૂરે આપણે ચલાવી દીધા, બરાબર? તો 23 પાઠનું ચોપડીમાં લખેલું અને નોટમાં પણ લખેલું હોવું જોઈએ.